જય હિન્દ મિત્રો, હું મનીષ સિંધી આપ સૌનું સ્વાગત કરું છું આપણા બધાની સહિયારા YouTube ચેનલ મનીષ સિંધી ખાતે. આજે આપણે ડેલી કરંટ અફેર્સ ની અંદર ચર્ચા કરીશું 12 સપ્ટેમ્બર 2019 ના મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સ, જે આપણી આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે એમ છે. તો ચાલો ચર્ચાને આગળ વધારીએ. ફ્રેન્ડ્સ, ચર્ચાની શરૂઆત કરું એ પહેલા સૌથી પહેલા હું અનુપ્રિયા લાકડાજીને સત્સત પ્રણામ કરું છું. હવે તમને થતું હશે કે કોણ છે અનુપ્રિયા લાકડાજી, જેમને મનીષ સિંધી સાહેબ સલામ કરી રહ્યા છે. તો ફ્રેન્ડ્સ, હું એક સવાલ તમને પૂછવા માંગુ છું. શું તમે નાના હતા એ વખતે તમારું જીવન વિપરીત પરિસ્થિતિઓમાં હતું, અને એ વિપરીત પરિસ્થિતિઓમાં નાનપણમાં તમે કોઈ સપનું જોવો છો અને એ સપનું તમે વિપરીત પરિસ્થિતિની બહાર આવીને પૂરું કરીને બતાવો છો, અને આવું જ એક ઉદાહરણ છે અનુપ્રિયા લાકડાજી. ઓડિશાનો એક જિલ્લો છે મલકાગીરી જિલ્લો, જે નક્સલથી પ્રભાવિત છે, એટલે કે માઓવાદની અસરગ્રસ્ત વિસ્તાર છે. અને ત્યાં આદિવાસી સમાજના અનુપ્રિયા લાકડાજી, જેઓ નાનપણમાં જ નિર્ધારિત કરી લે છે કે એમને મહિલા પાયલટ બનવું છે, અને એમના માટે તનતોડ મહેનત કરે છે. એમના માતા અને પિતા પણ એમને એટલો જ સાથ સહકાર આપે છે. ફ્રેન્ડ્સ, વિપરીત પરિસ્થિતિઓને પાર કરીને ફાઇનલી હવે એમણે ગઈકાલે ઇતિહાસ રચી દીધો છે. ફ્રેન્ડ્સ, 27 વર્ષની અનુપ્રિયા લાકડાજી આપણા દેશમાં આદિવાસી સમાજમાંથી પ્રથમ મહિલા પાયલટ બન્યા છે ઓડિશા રાજ્યથી. ફ્રેન્ડ્સ, તમને સલામ કરીએ છીએ. ફ્રેન્ડ્સ, તમને આપણને ખાલી વિચાર લાગે છે ફ્રેન્ડ્સ કે કોઈ નક્સલ પ્રભાવિત વિસ્તારની અંદર રહેવું એ કોઈ નાની મોટી વાત નથી ફ્રેન્ડ્સ, અને ત્યાંથી પણ નીકળીને બહાર આવવું અને પોતાની એક સારી એવી લાઈફ બનાવવી એ પણ નાની મોટી વાત નથી. હવે વાત કરીશું બહુ જ મહત્વના અને વેરી ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ. મોતિહારી અમલેખગંજ નેપાળ પાઇપલાઇન યોજના, જેનો શુભારંભ કરવામાં આવ્યો છે. ફ્રેન્ડ્સ, તો પ્રશ્ન ઉભો થાય છે કેમ ચર્ચામાં છે. 10 સપ્ટેમ્બર 2019 રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નેપાળના પ્રધાનમંત્રી શ્રી કેપી શર્મા ઓલીજી દ્વારા બંને ભેગા થઈને, ખાસ કે રાખજો, વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા આ દક્ષિણ એશિયાની પ્રથમ સરહદ પાર જતી પેટ્રોલિયમ ઉત્પાદનોની પાઇપલાઇનનું ઉદઘાટન કર્યું છે, શુભારંભ કરાવ્યો છે. ફ્રેન્ડ્સ, અને ખાસ કહીને આ જે પાઇપલાઇન પ્રોજેક્ટ હતો એની જે ડેડલાઇન હતી એના પહેલા આ કાર્ય પૂર્ણ કરી દેવામાં આવ્યું છે, અને સંપૂર્ણ પાઇપલાઇનની લંબાઈ જે છે 69 કિલોમીટર, એટલે કે 69 કિલોમીટર છે. ફ્રેન્ડ્સ, તો આના સંદર્ભે પરીક્ષામાં બહુ સરસ મજાના પ્રશ્નો બની શકે છે, અને ખાસ કહીને જીપીએસસી માટે. ફ્રેન્ડ્સ, તો મોતિહારી અમલેખગંજ નેપાળ પાઇપલાઇન જે બિહાર થી નેપાળને કનેક્શન કરશે. ફ્રેન્ડ્સ, હવે પ્રશ્ન ઉભો થાય છે, કારણ કે જીપીએસસી ની અંદર 1, 2, 3, 4, 5 વાળા પ્રશ્નો પૂછાય છે, તો એવા પ્રશ્નો જે છે કેવી રીતે બની શકે છે, તો ખાસ ધ્યાન રાખજો. એક તો આ પાઇપલાઇન બિહારના મોતિહારીને નેપાળના અમલેખગંજ સાથે જોડશે, અને ખાસ કરીને બીજી ખાસ માહિતી આપણે યાદ રાખવાની છે કે બરોની રિફાઇનરી ક્યાં આવેલી છે, તો બિહારના બેગુસરાય જિલ્લામાં આવેલી છે. ત્યાંથી જે છે આ રિફાઇનરીમાં પેટ્રોલના ઉત્પાદનો જે છે નેપાળ પહોંચશે. આ યોજના નિર્ધારિત સમયગાળા કરતા પહેલા વહેલી પૂર્ણ થઈ ગઈ છે. ફ્રેન્ડ્સ, આ જે પાઇપલાઇન છે એની લંબાઈ કેટલી છે, 69 કિલોમીટર, કેટલી છે, 69 કિલોમીટર છે, અને આ પાઇપલાઇનની વાર્ષિક ક્ષમતા ખાસ યાદ રાખજો 2 મિલિયન મેટ્રિક ટન. કેટલું છે ફ્રેન્ડ્સ? 2 મિલિયન મેટ્રિક ટન એની ખાસ વાર્ષિક ક્ષમતા છે. ત્યાર પછી નેપાળના આના લીધે નેપાળમાં જે છે પેટ્રોલિયમ ઉત્પાદનોમાં 2 રૂપિયાનો ઘટાડો થવા જઈ રહ્યો છે. ફ્રેન્ડ્સ, તો આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે પરીક્ષા માટે. 1, 2, 3, 4 પોઈન્ટ 6 માંથી ગમે તે લખી દે, કાં તો 3 લખીને ચોથો એક બીજો પોઈન્ટ ઉમેરે, પૂછી લે કે કયા સાચા છે. આ પ્રકારના પ્રશ્નો પૂછાય તો એ વખતે ખાસ ધ્યાન રાખજો, અને ક્લાસ 3 માટે મોતિહારી અમલેખગંજ નેપાળ પાઇપલાઇનની લંબાઈ કેટલી છે યાદ રાખજો, 69 કિલોમીટર. મોતિહારી અને અમલેખગંજ એટલે કે બિહાર થી કયા રાજ્ય નેપાળ સાથે જોડશે, એટલે આ પાઇપલાઇન જે છે બિહાર થી નેપાળ સુધીની છે. હવે નેપાળ વિશે કેટલાક પ્રશ્નો આપણે પરીક્ષામાં પૂછાયેલા છે, તો અત્યારે કરંટ પોઈન્ટ જોઈ લઈએ. ફ્રેન્ડ્સ, સૌથી પહેલા વાત કરીશું નેપાળનું પાટનગર છે કાઠમંડુ. રાષ્ટ્રપતિ કોણ છે? વિદ્યાદેવી ભંડારીજી છે. ઉપરાષ્ટ્રપતિ કોણ છે? નંદકિશોર પંત. વડાપ્રધાન કોણ છે? ખડક પ્રસાદ શર્મા ઓલીજી. અને નેપાળનું ચલણી નાણું છે નેપાળી રૂપિયો. કયો છે? નેપાળી રૂપિયો છે. ફ્રેન્ડ્સ, આગળ વાત કરીશું વાયુસેનાનું અંબાલા એરબેઝ કયા રાજ્યમાં આવેલું છે. ફ્રેન્ડ્સ, તો આ આવેલું છે ફ્રેન્ડ્સ હરિયાણા રાજ્યની અંદર. કઈ જગ્યાએ? હરિયાણા રાજ્યમાં આવેલું છે. ફ્રેન્ડ્સ, હવે તમને થતું હશે કે મનીષભાઈ સાહેબ આજે અંબાલા એરબેઝ વિશે કેમ ચર્ચા કરી રહ્યા છે.
તો અહીંયા તમને ઇમેજ તો દેખાઈ જ ગઈ છે, તમે ક્યાંક ને ક્યાંક થોડું સમજી ગયા હશો. તો કેમ ચર્ચામાં છે પ્રશ્ન ઉભો થાય, તો અંબાલા એરબેઝમાં વાયુસેનાએ પોતાની ગોલ્ડન એરો સ્કોડન, યાદ રાખજો ગોલ્ડન એરો સ્કોડન ને રાફેલ ફાઈટર જેટ ની પહેલી સ્કોડન માટે તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે. એટલે કે પહેલું જે રાફેલ ફાઈટર જેટ જે છે એ કઈ જગ્યાએ સ્થિત થશે, અંબાલા એરબેઝ. ક્યાં આવશે? અંબાલા એરબેઝ પર સ્થિત કરવામાં આવશે. અહીંયા ખાસ યાદ રાખજો ગોલ્ડન એરો સ્કોડન ને પસંદ કરવામાં આવ્યું છે રાફેલ ફાઈટર જેટ ની પહેલી સ્કોડન માટે. અંબાલા એરબેઝ ચર્ચામાં છે એટલે પહેલો પ્રશ્ન ઉભો થાય છે કે અંબાલા એરબેઝ પર જે છે એક સેરેમનીની અંદર વાયુસેનાના અધ્યક્ષ એર ચીફ માર્શલ બીએસ ધનોવા સાહેબજીએ જે છે અંબાલા એરબેઝના ગ્રુપ કેપ્ટન હરકિરત સિંહને એક મોટી મોમેન્ટો જે આપણે આગળ જોઈ એ ગિફ્ટમાં આપી હતી. વાયુસેનાની 17 નંબરની સ્કોડન, યાદ રાખજો 17 નંબરની સ્કોડન પૂછાય કે ગોલ્ડન એરો, બંને એક જ છે ફ્રેન્ડ્સ. દેશની પહેલી રાફેલની સ્કોડન બની ચૂકી છે, તો એ પ્રશ્ન પરીક્ષામાં પૂછી શકે છે દેશની પહેલી રાફેલની સ્કોડનનું નામ શું છે? તો જવાબ આવશે 17 નંબરની સ્કોડન, ગોલ્ડન એરો. હવે સંભાવના એવી સેવાઈ રહી છે કે ઓક્ટોબર મહિનાની અંદર વાયુસેનાને જે છે રાફેલ ફાઈટર જેટની જે પહેલી ડિલિવરી ફ્રાન્સથી મળી શકે છે, અને આનું સમારોહ ખાસ કરીને એવું આયોજન કરવામાં આવી રહ્યું છે કે ઓક્ટોબરમાં મળે અને એનું સમારોહનું આયોજન 8 ઓક્ટોબરના રોજ રાખવામાં આવે. હવે 8 ઓક્ટોબર એટલે શું છે? તો વાયુ ભારતીય વાયુસેના દિવસ, ઇન્ડિયન એરફોર્સ ડે ઉજવવામાં આવે છે ફ્રેન્ડ્સ. વાયુસેનાને ફ્રાન્સ જોડેથી, આપણે ભારત સરકાર જે છે ફ્રાન્સ જોડેથી કેટલા રાફેલ જેટ ખરીદી રહ્યા છે? તો 36 રાફેલ ફાઈટર એરક્રાફ્ટ છે જે બે સ્કોડનમાં બનાવવામાં આવશે. એટલે એના માટે બે સ્કોડન બનાવવામાં આવશે, એટલે એવા એરબેઝ કે જ્યાં આપ તૈનાત હશે અને ત્યાંથી છે જે ફ્રેન્ડ્સ જયારે જયારે જરૂર પડશે તો એ ઉડાણ ભરશે ફ્રેન્ડ્સ. પ્રથમ સ્કોડન હશે અંબાલા એરબેઝ અને બીજી સ્કોડન હશે ફ્રેન્ડ્સ હાસીમારા એરબેઝ. હવે બીજો એક પ્રશ્ન તમને બની શકે છે, મગજમાં ઉદ્ભવી શકે છે, હાસીમારા એરબેઝ ક્યાં આવેલું છે? તો પશ્ચિમ બંગાળની અંદર છે. ગોલ્ડન એરો સ્કોડન વિશે થોડી ડિટેલમાં માહિતી આપણે જાણી લઈએ, તો ગોલ્ડન એરો સ્કોડનનું 1 ઓક્ટોબર 1951માં અંબાલા એરબેઝમાં એને તૈયાર કરવામાં આવી હતી ફ્રેન્ડ્સ. એ વખતે એમને જે છે હાવર્ડ એરક્રાફ્ટ સાથે તાલીમ આપવામાં આવી હતી. એટલે સ્કોડન જે છે એને ખાસ કહીને સ્કોડન લીડર કહેવાય છે, અને સ્કોડન ની અંદર ખાસ કહીને જયારે કોઈ વિમાનની તૈનાતી થતી હોય છે તેમાં અમુક સ્કોડન હોય છે જેને એના માટે સ્પેશિયલાઇઝ તૈયાર કરવામાં આવે છે ફ્રેન્ડ્સ. ત્યાર પછી વેમ્પાયર અને હન્ટર એરક્રાફ્ટ ચલાવતા થી ગોલ્ડન એરો સ્કોડન, અને ખાસ કહીને 1975માં MiG-21 વિમાનના એને સ્કોડન ની શાન રહ્યા ફ્રેન્ડ્સ. અને ત્યારથી ગોલ્ડન એરો ની વાત કરીએ તો 1965-1971માં પોતાની તાકાત બતાવી હતી. આગળ વાત કરીએ, ભારતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહિલા વેપાર કેન્દ્ર કયા રાજ્યમાં બનવાનું છે ફ્રેન્ડ્સ? તો ભારતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહિલા વેપાર કેન્દ્ર એ બનવા જઈ રહ્યું છે કેરળ રાજ્યની અંદર. કેરળ રાજ્યની અંદર કઈ જગ્યાએ? કોઝીકોડ જિલ્લાની અંદર બનવા જઈ રહ્યું છે. આ સિવાય તમને યાદ હશે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ ની દિશામાં કાર્ય કરી રહ્યું છે કેરળ રાજ્ય. યુનાઇટેડ નેશન્સના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ 17 મુદ્દાનો જે કાર્યક્રમ છે એની અંદર મહિલા પણ, મહિલાનો જે મુદ્દો છે કે મહિલાઓનો કેવી રીતે વિકાસ કરી શકાય એના સંદર્ભમાં છે. કેરળ રાજ્યનું પાટનગર છે તિરુવનંતપુરમ. કેરળ રાજ્યના મુખ્યમંત્રી કોણ છે? પિનારાઈ વિજયનજી છે. અને કેરળ રાજ્યના નવ નિયુક્ત રાજ્યપાલ કોણ છે? આરિફ મોહમ્મદ ખાન છે. આ પહેલા કોણ હતા? પી સથાશિવમજી હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી દ્વારા 11 સપ્ટેમ્બર 2019ના રોજ રાષ્ટ્રીય પ્રાણીજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમનો શુભારંભ જે છે ક્યાંથી કરાવ્યો ફ્રેન્ડ્સ? ક્યાંથી કરાવવામાં આવ્યો છે ફ્રેન્ડ્સ? તો આ જે કાર્યક્રમ જે છે એનું શુભારંભ જે છે મથુરા ખાતેથી કરવામાં આવ્યો છે. તો એ ડિટેલ જાણી લઈએ, રાષ્ટ્રીય પ્રાણીજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમનો શુભારંભ થઈ ગયો છે ફ્રેન્ડ્સ. એટલે કે 11 સપ્ટેમ્બર 2019ના રોજ મથુરા ખાતેથી પગ અને મોઢાના રોગો તથા બ્રુસેલોસિસ માટેના રાષ્ટ્રીય પ્રાણીજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ જ પ્રસંગે પ્રધાનમંત્રી મોદીજી દ્વારા રાષ્ટ્રીય કૃત્રિમ ગર્ભધાન કાર્યક્રમનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે ફ્રેન્ડ્સ. પગ અને મોઢાના રોગો તેમજ બ્રુસેલોસિસ માટે રાષ્ટ્રીય પ્રાણીજન્ય રોગ નિયંત્રણ જે છે એ ખાસ યાદ રાખજો 100% કેન્દ્ર દ્વારા સંચાલિત કાર્યક્રમ છે, આમાં રાજ્યનો કોઈ ફાળો છે નહીં. એટલે એક પ્રશ્ન બહુ સરસ મજાનો બની શકે છે, 100% કેન્દ્ર દ્વારા સંચાલિત કાર્યક્રમ છે જેના માટે વર્ષ 2019-2024 સુધીમાં 12,652 કરોડ રૂપિયાની ફાળવણી અલગથી કરવામાં આવી છે.
આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય જે છે એ રસીકરણ દ્વારા 2025 સુધીમાં મગ, પગ અને મોઢાના રોગો તથા બ્રુસેલોસિસને નિયંત્રણમાં લાવવાનો અને આગળ જઈને વર્ષ 2030 સુધીમાં તેને નાબૂદ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. તો ફ્રેન્ડ્સ, આ હતા આજના દિવસના મોસ્ટ 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 આઈએમપી પ્રશ્નો, કરંટ અફેર્સની માહિતી. આશા રાખું છું તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો તમારી એક લાઈક વિડીયો નીચે બની શકે છે. વિડીયોને અન્ય મિત્રો સાથે શેર કરો. ફ્રેન્ડ્સ, યાદ રાખજો ફ્રેન્ડ્સ, કરંટ અફેર્સ બનાવવું મારું કામ છે અને વિડીયોને દરેક દરેક મિત્રો જેટલા વિડીયો જોવે છે ને, એક એક વ્યક્તિ જો 50-50 લોકોને વિડીયો શેર કરવાનું ચાલુ કરી દે ને, તો ઓટોમેટિકલી તમારું જે શેરિંગ આવશે ફ્રેન્ડ્સ, અને શેરિંગની સામે ઓટોમેટિકલી જ્યારે મને દેખાશે કે તમે બધા શેરિંગ કરી રહ્યા છો, તો ક્યાંક ને ક્યાંક એ મારું પ્રોત્સાહન વધારવામાં મારું મને મારા માટે મોટિવેશન છે ફ્રેન્ડ્સ. તો આશા રાખું છું અવશ્યથી તમે 10-15 લોકોને વિડીયો શેર કરજો ફ્રેન્ડ્સ, જેથી કરીને દરેકે દરેક ભાઈ બંધુઓ સુધી સાચી માહિતી પહોંચી શકે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.